સ્વાગત છે દોસ્તો ફિલ્મ વાતમાં. આજે આપણે વાત કરીશું બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મોની. પાછલા વિડીયોમાં આપણે સલમાન ખાનના અપકમિંગ ફિલ્મોની વાત કરી હતી, તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે ખેલાડી કુમારની અપકમિંગ ફિલ્મોની વાત કરીશું, જેમાં રક્ષાબંધન મૂવી અક્ષય કુમારની અપકમિંગ મૂવી છે, જેને આનંદ એલ રાય ડાયરેક્ટ કરશે. આ એક ફેમિલી કોમેડી ડ્રામા મૂવી હશે, જેમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, સાદિયા, દીપિકા ખન્ના, સ્મૃતિ સેજમિન કુવાર લીડ રોલમાં જોવા મળવાનું છે. રક્ષાબંધન મૂવી 11 ઓગસ્ટ 2022 થિયેટરમાં રિલીઝ થશે. રક્ષાબંધન મૂવીનો ક્લેશ આમિર ખાનની મૂવી લાલસિંહ ચડ્ઢા સાથે થવાનો છે, અને આ બંને મૂવી બોક્સ ઓફિસ પર રક્ષાબંધનના દિવસે જ એક સાથે થિયેટરમાં રિલીઝ થવાની છે. તો જોવાનું રહેશે આ બંનેમાંથી કઈ મૂવી બોક્સ ઓફિસ પર સારું પરફોર્મ કરે છે તે જોવાનું રહેશે. અક્ષય કુમારની આગલી મૂવી હશે મિશન સિન્ડ્રેલા. આ મૂવી નવેમ્બર મહિનામાં ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે, જેને રંજીત એમ તિવારી ડાયરેક્ટ કરશે. આ મૂવીમાં અક્ષય કુમાર, રકુલપ્રીત સિંઘ લીડ રોલમાં જોવા મળવાના છે. આ એક સસ્પેન્સ મિસ્ટ્રી થ્રિલર મૂવી હશે. મિશન સિન્ડ્રેલા મૂવી તમિલ ઇન્ડસ્ટ્રીની અક્ષસનની હિન્દી રિમેક મૂવી હશે. અક્ષય કુમાર આ મૂવીમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે, અને એક મિસ્ટ્રી થ્રિલર મૂવી હશે. અક્ષય કુમારની આગલી મૂવીની વાત કરતો તે રામસેતુ મૂવી હશે, જેને અભિષેક શર્મા ડાયરેક્ટ કરતો મૂવી. અને રામસેતુ મૂવીમાં અક્ષય કુમાર, જેકલિન ફર્નાન્ડિસ, નુસરત ભરૂચા, સત્યદેવ વગેરે લીડ રોલમાં જોવા મળવાના છે. રામસેતુ એક એક્શન એડવેન્ચર ડ્રામા મૂવી હશે, અને રામસેતુ મૂવીમાં અક્ષય કુમાર આર્કિયોલોજિસ્ટિકના રોલમાં જોવા મળવાના છે. અને રામસેતુ મૂવીને દિવાળી પર રિલીઝ કરવામાં આવશે, અને આ મૂવીને 24 ઓક્ટોબર 2022 દિવાળીના તહેવાર ઉપર રિલીઝ કરવામાં આવશે. અને અક્ષય કુમારની રામસેતુ મૂવીની સીધી ટક્કર અજય દેવગનની મૂવી થેન્ક ગોડ સાથે બોક્સ ઓફિસ પર જોવા મળશે, અને આ બંને મૂવીનો ક્લેશ થશે દિવાળીના તહેવાર ઉપર. અક્ષય કુમારની આગલી મૂવીની વાત કરીએ તો OMG 2 મૂવી હશે, જેને અમિત રાય ડાયરેક્ટ કરશે. OMG 2 મૂવીમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. એક સટારિકલ કોમેડી ડ્રામા મૂવી હશે, અને OMG 2 મૂવી 2012 રિલીઝ થયેલી ઓ માય ગોડ મૂવીની સિક્વલ હશે. અને આ મૂવીમાં પરેશ રાવતની જગ્યાએ પંકજ ત્રિપાઠી લીડ રોલમાં જોવા મળવાના છે, અને અક્ષય કુમાર તો આ મૂવીમાં કૃષ્ણાના રોલમાં જોવા મળશે. અને આ મૂવી OMG 2 મૂવી 2023 રિલીઝ થઈ શકે છે. અક્ષય કુમારની નેક્સ્ટ મૂવીની વાત કરીએ તો સેલ્ફી મૂવી હશે, અને આ મૂવીને રાજ મહેતા ડાયરેક્ટ કરશે. સેલ્ફી મૂવી એક કોમેડી ડ્રામા મૂવી હશે, જે આ મૂવીમાં અક્ષય કુમાર, ઇમરાન હાશ્મી, નુસરત ભરૂચા લીડ રોલમાં જોવા મળવાના છે. સેલ્ફી મૂવી પણ સાઉથની રિમેક મૂવી હશે, જે મલયાલમ ઇન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર મૂવી ડ્રાઇવિંગ લાયસન્સની હિન્દી રિમેક હશે. અને મલયાલમ મૂવી ડ્રાઇવિંગ લાયસન્સ પૃથ્વીરાજ સુપરમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા, અને અક્ષય કુમારની આ સેલ્ફી મૂવી તેની જ રિમેક હશે. અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મીનું કોલેબોરેશન જોવા મળવાનું છે. તે પછી અક્ષય કુમાર સુરોરાય પોટ્રુ મૂવીના હિન્દી રિમેકમાં પણ જોવા મળવાના છે, જેને સુંધા કોંગારા ડાયરેક્ટ કરશે. આ એક ડ્રામા મૂવી હશે, અને સુરોરાય પોટ્રુ મૂવીના હિન્દી રિમેકમાં અક્ષય કુમાર, રાધિકા મંદન લીડ રોલમાં જોવા મળશે. સુરોરાય પોટ્રુ તમિલ ઇન્ડસ્ટ્રીની એક હિટ મૂવી હતી, જેમાં સૂર્યા લીડ રોલમાં જોવા મળ્યા હતા, અને આ એક હાર્ટ ટચિંગ મૂવી હતી, જેમાં સૂર્યાએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. હવે આ મૂવીના હિન્દી રિમેકમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળવાના છે. આ મૂવીના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવી દીધું છે. સુરોરાય પોટ્રુ મૂવી હિન્દી રિમેકમાં ઓરિજિનલ એક્ટર સૂર્યા પણ આ મૂવીમાં કેમેરો રોલમાં જોવા મળવાના છે. અક્ષય કુમારની આગળની મૂવીની વાત કરીએ તો ખેલ ખેલ મેં મૂવી હશે. મુદસ્સર અજીત ડાયરેક્ટ કરશે. કોમેડી ડ્રામા મૂવી હશે, અને આ મૂવીમાં અક્ષય કુમાર, સમંતા રૂપ પ્રભુ લીડ રોલમાં જોવા મળશે. આ મૂવી પર અક્ષય કુમારની એક કોમેડી એન્ટરટેનર મૂવી હશે. આગળની મૂવીની વાત કરીએ તો અક્ષય કુમારની મૂવી ગોરખા હશે, જેને સંજય પુરણ ડાયરેક્ટ કરશે. આ એક બાયોગ્રાફિકલ ડ્રામા મૂવી હશે, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે. ગોરખા મૂવીના પોસ્ટર પણ લોન્ચ કરી દેવામાં આવ્યા છે, અને આ મૂવીમાં અક્ષય કુમાર એક આર્મી ઓફિસરના રોલમાં જોવા મળવાના છે. તે પછી અક્ષય કુમારની આગલી મૂવીની વાત કરીએ તો તે બડે મિયા છોટે મિયા મૂવી હશે. આ મૂવીને અલી અબ્બાસ જફર ડાયરેક્ટ કરશે. એક એક્શન કોમેડી થ્રિલર મૂવી હશે, જેમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ લીડ રોલમાં જોવા મળશે. પહેલી વાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક સાથે સ્ક્રીન ઉપર જોવા મળવાના છે. આ મૂવીની એનાઉન્સમેન્ટ ટીઝર પણ લોન્ચ કરી દેવામાં આવી છે, અને આ ટીઝર પણ એક એક્શનથી ભરપૂર હતું. બડી મિયા છોટી મિયા મૂવીને 2023 ક્રિસમસના તહેવાર ઉપર રિલીઝ કરવામાં આવશે. આગળની મૂવીની વાત કરીએ તો અક્ષય કુમારની આગળની મૂવી હેરાફેરી 3 મૂવી હશે. હેરાફેરી ફ્રેન્ચાઇઝીનો આ ત્રીજો પાર્ટ હશે, અને આ મૂવીના પ્રોડ્યુસર ફિરોજ નાડિયાદવાલા એક ઇન્ટરવ્યૂમાં કન્ફર્મ કરી દીધું છે કે આ મૂવીનો ત્રીજો પાર્ટ આવશે, અને આ મૂવીમાં પણ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ જ લીડ રોલમાં જોવા મળશે.
અને આ ત્રણેયની જોડી ફરી વખતે કોમેડી કરતા જોવા મળશે. હેરા ફેરી થ્રી મૂવીની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ જલ્દી કરી દેવામાં આવશે. હેરા ફેરી થ્રી મૂવી પણ અક્ષય કુમારની અપકમિંગ મૂવીના લિસ્ટમાં સામેલ છે. તો આ વિડીયો તો અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મનો. જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહો ફિલ્મની વાતો. તે ભાઈ સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતોમાં. આજે આપણે વાત કરીશું બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમારની.